કોરોનાની બીજી લહેર પૂર્ણ થતા જ શહેરીજનો અનલોકની વચ્ચે ઘરની બહાર હેલ્મેટ વિના નીકળતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવે નિયમોનું પાલન ન કરવું તમને પડી શકે છે ભારે, કારણ કે અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે ઈ ચલણ આપવાની કામગીરીને ફરીવાર પહેલાની જેમ વેગવાન બનાવી છે। હાલમાં રોજના 2000 થી 2500 ઈ ચલણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને મોકલવામાં આવી રહ્યા છે। હેલ્મેટ વિના, સીટ બેલ્ટ પહેર્યા વિના તેમજ 3 સવારી અને રોંગ સાઈડ વાહન ચલાવનાર લોકો સામે પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે। ટ્રાફિક વિભાગ દ્વારા પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 5-5 સ્ક્વોડ બનાવવામાં આવ્યા છે, જે સ્ક્વોડ અલગ અલગ પોઈન્ટ ઉપર ઊભા રહીને બાકી રહેલા ઈ ચલણ ઉઘરાવવાની કામગીરી કરી રહી છે। ત્યારે 28 જુલાઈની એક જ દિવસની વાત કરવામાં આવે તો એક દિવસમાં 2369 ઈ ચલણ જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાં દંડની રકમ 1.57 લાખ થાય છે। ચાલુ મહિને 19.87 લાખની ઈ ચલણની દંડની રકમ વસૂલવામાં આવી છે, જ્યારે 44 લાખની રકમ હજુ સુધી શહેરજનો પાસે વસૂલવાની બાકી છે। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયા ટ્રાફિક વિભાગે ઈ મેમોનો દંડ તરીકે વસૂલ્યા છે, જ્યારે હજુ પણ 154 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં બાકી છે। ટ્રાફિક પોલીસ દ્વારા ચાલુ માસમાં 3 પ્રકારની ડ્રાઈવ આપેલી હતી। પ્રથમ અમે શરૂઆતના ભાગમાં ભારે વાહનો જે રોંગ સાઈડમાં ચાલતા હોય એના વિરુદ્ધમાં ડ્રાઈવ આપી હતી। 3 સવારી અને જે બીજા ભયજનક રીતે ચલાવતા હતા એની ડ્રાઈવ રાખવામાં આવેલી હતી। અને અત્યારે 23 થી 29 પોલીસ કર્મચારીઓ જે નિયમનો ભંગ કરી અને વાહનો ચલાવતા હોય છે તેની અને જે પ્રાઇવેટ વાહનોમાં પોલીસ લખેલું વાહનો ફરતા હોય છે તેના વિરુદ્ધની ડ્રાઈવ આપવામાં આવેલી હતી। 2 દિવસ રજા હતી એટલે કેસો વધારે થયેલા નથી, પણ આજથી આ ઝુંબેશે વેગ પકડેલું છે, કેમ કે આજે કચેરીઓ શરૂ થઈ ગઈ છે અને હવે આ ઝુંબેશ 29 તારીખ સુધી ચલાવવાની છે, જેમાં પોલીસ લખેલા વાહનો, હેલ્મેટ વગરના પોલીસ લોકો અને પોલીસ જે બીજા એમવી એક્ટના ગુનાઓની અંદર સામેલ કરેલા છે તે એમવી એક્ટનો ભંગ કરતા હોય તે તમામ સામે અમે પ્રાથમિક કાર્યવાહી કરનાર છીએ। મહત્વનું છે કે શહેરમાં દરરોજ 1 લાખથી વધુની રકમ દંડ સ્વરૂપે વસૂલવામાં આવે છે, ત્યારે હજુ પણ અનેક શહેરીજનો રોડ રસ્તા પર હેલ્મેટ વિના, સીટ બેલ્ટ વિના તેમજ 3 સવારી અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા જોવા મળે છે। ત્યારે આગામી દિવસમાં ટ્રાફિક વિભાગ POS મશીન સાથે રોડ પર ઊભા રહીને બાકી રહેલા ઈદ ચલણની રકમ લોકો પાસેથી વસૂલ કરશે। ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં ટ્રાફિક ડિસ્પી દ્વારા 5-5 સ્કવોડ બનાવી જે ઈ ચલણની મેમો જે બાકી છે તે ઉઘરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ જે સ્કવોડ છે તે અમદાવાદના અલગ અલગ પોઈન્ટ ઉપર ઊભા રહે છે અને જે ઈ ચલણ જે વ્હીકલ જે વાહન ધારકોના ભરવાના બાકી છે તે વાહન ચાલકોને રોકી અને તેમની જો ઈ ચલણની રકમ બાકી હોય તો તે વસૂલ કરવામાં આવે છે। તારીખ 28 જુલાઈની જો વાત કરીએ તો એક જ દિવસમાં કુલ 2369 ઈ ચલણ જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાં દંડની રકમ 1.57 લાખ થાય છે। ત્યારે આ ચાલુ મહિનાની અંદર કુલ 19.87 લાખ ઈ ચલણની દંડની રકમ વસૂલ કરવામાં આવી છે, જ્યારે 44 લાખની રકમ હજુ સુધી શહેરીજનો પાસેથી વસૂલ કરવાની બાકી છે। ચાલુ વર્ષના અત્યાર સુધીમાં જો વાત કરીએ તો 45 કરોડ રૂપિયા ટ્રાફિક વિભાગે ઈ મેમોના દંડ તરીકે વસૂલ્યા છે, જ્યારે હજુ 154 કરોડ દંડની રકમ જે છે તે વસૂલવાની બાકી છે। એટલે કે ખાસ કહી શકાય કે જે ટ્રાફિક વિભાગ દ્વારા જે ઈ ચલણની રકમ જે ભરવાની જે લોકોની બાકી છે તે લોકો માટે અત્યારે ફરીવાર જે અલગ અલગ સ્કવોડ બનાવી એ રકમની જે ઉઘરાણી છે તે કરવામાં આવી રહી છે, સાથે સાથે જે કોરોના કાળ ચાલી રહ્યો હતો તે દરમિયાન આ વસૂલી બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે કોરોના કાળમાં કોરોનાના કેસીસમાં ઘટાડો થયો છે ત્યારે ફરી એકવાર ટ્રાફિક ડીસીપીના સ્કવોડ દ્વારા આ જે ઈ ચલણની રકમ જેમને ભરવાની બાકી છે તે ફરી એકવાર તેમને પકડી અને રકમ જે ભરવાની શરૂઆત છે તે કરવામાં આવી છે। કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, અમદાવાદ। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।